બેંકના એટીએમ આવેલું છે આઠ નવેમ્બર ના રોજ એક કસ્ટમર બેંક માં આવ્યો હતો અને કરી ને તમારું વારંવાર બંધ રહે છે તેના આધારે બેંકે તપાસ કરતા ઓક્ટોબર અને એક નવેમ્બર થી ચાર નવેમ્બર ઘણી વખત એટીએમ બંધ રહ્યું છે તેથી આ સમયગાળા દરમિયાન એટીએમ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા બેંક અધિકારી પણ ચોકી ગયા હતા આ ગાળામાં કેટલાક શંકાસ્પદ ઇસમો એટીએમ માં આવે છે અને તેઓ મશીન માંથી રૂપિયા ઉપાડતી વખતે મશીન ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દે છે ત્યારબાદ મશીનમાંથી રૂપિયા કાઢી લેતા હતા આવતીથી વધુ વખત એટીએમ સેન્ટરમાં આવી બે મશીનોમાં છેડછાડ કરી હતી ત્યારબાદ જે બેંકના કસ્ટમર હોય તેના કસ્ટમર કેર પર જે દાવો કરતા હતા કે એટીએમમાંથી રૂપિયા મળ્યા નથી આવી રીતે ગઠિયાઓએ લાખો રૂપિયા ઉપાડી લીધા હતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચમાં બેંક ઓફ બરોડાના મેનેજરે એક ફરિયાદ દાખલ કરાવી છે જેમાં એમના જે એટીએમ અલગ અલગ જગ્યા ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે એમાં એ પૈકીના ભાગા તળાવના એક એટીએમમાંથી કોઈ ઈસમે કોઈ ટ્રીક અજમાવીને અમુક રકમ એમાંથી મેળવી લીધેલી હતી જે બાબતે છેતરપિંડી અને વિશ્વાસઘાતથી આ પૈસા હોવાની હકીકત ધ્યાને આવતા ક્રાઇમ બ્રાન્ચની અંદર અલગ અલગ કલમો નીચે ગુનો દાખલ કરવામાં આવ્યો જે પૈકીના અમુક કલમો છે એ આઈટી એક્ટ હેઠળની પણ છે અને એ સાથે ક્રાઇમ બ્રાન્ચને એવી પણ માહિતી હતી કે છેલ્લા એકાદ અઠવાડિયાથી હરિયાણાના પલવલ અને નુહ જિલ્લાના અમુક આરોપીઓ છે એ સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને એટીએમમાંથી કોઈક ફ્રોડ કરી રહ્યા છે આ બાતમી હકીકત પણ હતી અને આ સાથે બેંક ઓફ બરોડાના મેનેજરશ્રીએ ફરિયાદ પણ ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરેલી હોય જેથી આ ગંભીરતાથી આ બનાવને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જીપી પટેલ શ્રીમતી એ કે ચૌહાણ પીએસઆઈ ત્રિવેદી પનારા ભોલા એ સિવાયના અન્ય ક્રાઈમ બ્રાન્ચના તમામ અધિકારીઓ સાથે મળી અને આ ગેંગને પકડવા માટેના પ્રયત્નો કરેલા અને ગઈકાલે ચાર આરોપીઓ નિયામત મેવ મોહસિન ખાન રેહાન અને રહેમાન આ પૈકીના બે છે એ હરિયાણાના નવ જિલ્લાના છે અને બાકીના બે છે એ પલવલ જિલ્લાના વતની છે આ ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવેલી હતી આ આરોપીઓ છે એ અલગ અલગ એટીએમ મશીન જે જગ્યાએ હોય છે એ રૂમમાં જઈ જ્યારે બીજા કોઈ કસ્ટમર ન હોય ત્યારે એમની પાસે રહેલા અલગ અલગ એટીએમ કાર્ડથી પૈસા વિડ્રો કરવા માટેથી કાર્ડ છે એ એટીએમમાં ઇન્સ્ટોલ કરે અને એ જ્યારે પૈસાનું નીકળવાની જે તૈયારી શરૂ થાય પૈસા જ્યારે એ એટીએમ મશીનમાંથી બહાર નીકળતા હોય એ જ વખતે એમાં એટીએમ મશીનની અંદર એક સ્વિચ આવે છે એ સ્વિચને બંધ કરી દે છે જેના કારણે આખું જે એટીએમ મશીન છે એનું ટ્રાન્ઝેક્શન છે આખું એ ઠપ થઈ જાય છે આખી લાઇટ જે જતી હોય એ રીતે સમગ્ર જે આખી તંત્ર તંત્ર છે એ આખું ફેલ્યુર થઈ જાય છે એ વખતે આ લોકો હાથ નાખી અને અંદરથી જેટલી રકમ એમણે વિડ્રો કરવાની હોય એટલી રકમ વિડ્રો કરી લે છે એની સ્વિચ બંધ કરી નાખવાના કારણે આખું ટ્રાન્ઝેક્શન છે એ ફેલ બતાવે છે એ પૈસા વિડ્રો કર્યા પછી આરોપી કસ્ટમર કેરની અંદર ફરિયાદ કરે છે કે ભાઈ અમે આ એક ટ્રાન્ઝેક્શન આટલા સમયે આ એટીએમમાંથી કર્યું એ વખતે કોઈ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે એ પૈસા અમને ઉપાડી શક્યા નથી અને ખરેખર પણ ટેકનિકલ થોડી એટીએમમાં પણ એવી ટેકનિકલ વિસંગતતાઓ છે કે જેના કારણે એ ટ્રાન્ઝેક્શન છે એ ખરેખર ફેલ બતાવે અને એમાંથી જે પૈસા વિડ્રો થયા હોય છે એ બતાવતા નથી આવું કરી અને આરોપીઓએ છેલ્લા અઠવાડિયાની અંદર સુરત શહેરમાંથી લગભગ દોઢેક લાખ રૂપિયાની રકમો અલગ અલગ એટીએમમાં જઈને ઉપાડી છે આ સિવાય આ લોકો એકાદ મહિના પહેલાં પણ સુરત શહેરમાં આવીને અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને બેંક ઓફ બરોડાના એટીએમમાંથી અગાઉ પણ દોઢ બે લાખ રૂપિયા ઉપાડ્યા હોવાની હકીકત ધ્યાનમાં આવી છે આ જે ગેંગ છે ચાર લોકોની એ સિવાય પણ નૂહ અને પલવલ જિલ્લાના ઘણા બધા લોકો આ પ્રકારના ગુનાઓ કરવાની ટેવવાળા છે હાલમાં પકડાયેલા આરોપીઓ પણ સમગ્ર દેશમાં ફરીને એમની પાસેથી એમના જ ગામના અથવા આજુબાજુના ગામના લોકોના એટીએમ એ મેળવી લે છે અને એ એટીએમ દ્વારા અલગ અલગ એટીએમમાં જઈ આ જ ટેકનિકથી કે પૈસા એક વખત કાર્ડ નાખીને પૈસો વિડ્રો કરવા માટેથી જ્યારે એ બહાર આવતા હોય પૈસા એ જ વખતે સ્વિચ બંધ કરી દેવાની એ સ્વિચ બંધ કરવાને કારણે ટેકનિકલ ખામી સર્જાય અને એ ટ્રાન્ઝેક્શન ફેલ બતાવે અને અમને પૈસા મળી જાય આ જ મોટર્સ આખા દેશમાં ગુનાઓ કરતા હોવાની હકીકત ધ્યાનમાં આવેલી છે આમાં એક વસ્તુ એવી પણ ધ્યાનમાં આવી છે કે જે એટીએમ એમની પાસે જે કાર્ડ હોય છે અલગ અલગ બેન્કના હોય છે અને હાલમાં આપણને ધ્યાનમાં છે કે કોઈ પણ એટીએમમાં જઈને આપણે કોઈપણ બેન્કનું કાર્ડ છે એ વાપરી અને આપણા પૈસા વિડ્રો કરી શકીએ છીએ એટલે ઘણા બધા કિસ્સાઓની અંદર બેંક ઓફ બરોડામાંથી જો એટીએમ કાર્ડ એટીએમ મશીનમાંથી પૈસા વિડ્રો કરવા જાય પણ ખરેખર એની પાસે કાર્ડ હોય એસબીઆઈનું તો એસબીઆઈવાળાને પણ ઘણા સમય સુધી ધ્યાન નથી આવતું એ સિવાય ઘણી બધી બેન્કો છે એમણે પોતે પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી એ એટીએમ ચલાવવા માટે આપ્યા છે એટલે આખી ટેકનિકનો એટલે આ જે આખી પદ્ધતિ છે એનો ટેકનિકલ ફાયદો ઉઠાવીને આરોપીઓ બહુ પોતાની મગજ વાપરીને ગુનો કરતા હોવાની હકીકત ધ્યાનમાં આવી છે અમે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશની પોલીસની સાથે અત્યારે અમે સંપર્કમાં છીએ કે આ પ્રકારના કોઈ ગુનાઓ ત્યાં નોંધાયો હોય અલગ અલગ જગ્યાએ તો સુરત શહેર પોલીસનો સંપર્ક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે આજે આ આરોપીઓને નંદર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે હજુ બેંકે પોલીસને સ્પષ્ટ નથી કર્યું કે આવી રીતે કેટલાક રૂપિયા નીકળ્યા છે બેંક તરફથી ચીફ મેનેજર બાબુલાલ નાથ યાદવે ક્રાઈમ બ્રાન્ચમાં અજાણી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં ચાર આરોપીઓ નિયામત દિનમોહન મેયો મોસિમ ખાન અલમ ખાન રેહામ ઉર્ફે રિન્ની અબ્દુલ્લા અને રહેમાન ઉર્ફે ચુન્ના રંગરેજ ને ધરપકડ કરી છે તેમની પાસેથી પચીસ એટીએમ ડેબિટ કાર્ડ રોકડ રૂપિયા એક લાખ તેર હજાર અને છ મોબાઈલ ફોન કબજે કર્યા છે તેઓ પાસે જે કાર્ડ છે તે તેમના પોતાના છે કે ક્લોન કરેલા છે તેની પણ ડીસીબી તપાસ કરી રહી છે આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે એટીએમ માં સિક્યુરિટી ગાર્ડ ન હોય ત્યાં જઈને રૂપિયા ઉપાડે છે મશીનમાંથી રૂપિયા બહાર આવે તે સમયે મશીનનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેતા હતા અને રૂપિયા ખેંચીને લઈ જતા હતા જેથી રૂપિયા મળી જાય પરંતુ ટ્રાન્ઝેક્શન પૂરું થતું ન હતું સાબિર સાઇટ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત